નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લાણી ચિરાગ સર્વોપરી ની યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે મિત્રો આપણું 5, એટલે કે પદાર્થોનું અલગીકરણ અને ભાગ નંબર છે મિત્રો આપણો 1. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વસ્તુઓના જૂથ બનાવવા એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એ પાઠમાં આપણે જોયું હતું કે વસ્તુ છે એના જૂથ કઈ રીતે બનાવવા, અલગ અલગ પ્રકારની જે બધી વસ્તુઓ છે એના કઈ રીતે જૂથ બનાવવા, એટલે કે એ બધું ભેગું કરવું, બરાબર છે. એ પાઠમાં આપણે જોયું હતું કે અલગ અલગ વસ્તુઓને કઈ રીતે ભેગી કરવી. અને હવે આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે પદાર્થોનું અલગીકરણ, એટલે કે પદાર્થોને કઈ રીતે એકબીજામાંથી અલગ કરવા, એના વિશેનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે. તો તમને મિત્રો, ઘણા બધા પદાર્થોનું મિશ્રણ આપેલું હોય તો એ પદાર્થોને તમારે એકબીજાથી કઈ રીતે અલગ કરવા, એ પ્રકારની એટલે કે અલગ કરવાની જે પદ્ધતિઓ છે એના વિશેનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે. તો જોઈએ મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર તમને પેજ નંબર 35 ઉપર ચેપ્ટર નંબર 5 આપેલું છે કે પદાર્થોનું અલગીકરણ. તમે પાઠ્યપુસ્તક સાથે રાખશો અને સાથે સાથે તમે જોતા જશો. તો જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પાઠની આપણે શરૂઆત કરીએ તો જુઓ કે ઘણી બધી વાર એવું બને છે કે આપણે કોઈ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ છીએ. ઘણી વખત એવું બને કે કોઈ પદાર્થને આપણે એક મિશ્રણ આપેલું હોય તો મિશ્રણમાંથી આપણે એ પદાર્થને અલગ કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે રોજિંદા જીવનની અંદર આવા પ્રસંગો બનતા હોઈએ છીએ. તો ચા ગાળતી વખતે ચાની ભૂકીને ગરણી વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે. આપણે ઘરની અંદર ચા બનાવતા હોય તો ચા ગળતી વખતે આપણે શું કરીએ છીએ, તો કે ચાને ગળવા માટે આપણે ગળણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેથી કરી જે ચાની ભૂકી છે એને ચાથી એટલે કે પ્રવાહીથી એને દૂર કરવામાં આવે છે. લણણી સમયે દાણાઓને ડુંડાથી અલગ કરવામાં આવે છે. ખેતરની અંદર તમે કોઈ પણ પાક વાવ્યો હોય ત્યારે જ્યારે પાકનો લણણી કરવાનો સમય આવે ત્યારે એ લણણી કરતી વખતે જે દાણા છે એ દાણાને ડુંડામાંથી અલગ કરવામાં આવતા હોય છે. આગળ જોઈએ કે માખણ મેળવવા માટે છાશ કે દહીંને વલવવામાં આવે છે. સમજો મિત્રો, આપણે માખણ મેળવવું હોય તો શું કરીએ છીએ, માખણ મેળવવા માટે એ માખણને છાશ અથવા દહીંને વલવતા હોઈએ છીએ, બરાબર છે, જેથી કરીને આપણને માખણ મળતું હોય છે. તો પ્રકરણ 3 માં તમે શીખ્યા મુજબ કે રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજવામાં આવે છે. રૂ હોય, રૂ ની અંદર શું હોય છે, બીજ હોય છે, બરાબર છે. તો શું કરવામાં આવે છે, રૂમાંથી બીજને રેસાથી અલગ કરવામાં આવે છે અને એને પીંજવામાં આવે છે. કદાચ તમે મીઠાવાળા દલિયા કે પૌવા ખાધા હશે. જો તેમાં તમને મરચા દેખાય તો તમે તેને ખાતા પહેલા ખૂબ જ સાવચેતી પૂર્વક અલગ કાઢી લો છો. જો તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તથા તેને અલગ કરવાનું કહેવામાં આવે તો તમે શું કરશો. તમને મિત્રો એક ટોપલી આપવામાં આવે અને એ ટોપલીની અંદર કેરી અને જામફળ બંને તમને આપવામાં આવે તો એ ટોપલીની અંદર કેરી છે અને જામફળ પણ છે, બરાબર છે. તો એ કેરી અને જામફળને તમને અલગ કરવાનું કહે તો તમે શું કરશો, તો તમે એને સહેલાઈથી અલગ કરી શકો છો. તો એક પ્રકારની વસ્તુ લઈને તેને તમે અલગ પાત્રમાં મૂકશો. ટોપલીની અંદર સફરજન પણ છે અને એક જામફળ પણ, સોરી, કેરી પણ છે અને જામફળ પણ છે. તો એને અલગ કરવાનું તમને કહેશે તો તમે શું કરશો, કાં તમે એ ટોપલીમાંથી કેરીને અલગ કરશો, કાં તમે એ ટોપલીમાંથી જામફળને અલગ કરશો. તો આ રીતે તમે કેરી અને જામફળને અલગ કરી શકો છો. તો સરળ લાગે છે, પરંતુ જે પદાર્થોને આપણે અલગ કરવાના છે તે કેરી કે જામફળ કરતા ખૂબ નાના પણ હોઈ શકે છે. સમજાણું મિત્રો, કે જે પદાર્થોને આપણે અલગ કરવાના છે એ કેરી અને જામફળ કરતા ખૂબ નાના હોઈ શકે છે. જો નાના હોય તો તમે એને કઈ રીતે અલગ કરો છો, તો જુઓ. હવે ધારી લો કે તમને મીઠું ભેળવેલી રેતીનો પ્યાલો ભરીને આપવામાં આવે. હવે એક પ્યાલો છે, એ પ્યાલાની અંદર રેતી અને મીઠું બંને આપેલા છે. હવે તમને એ બંને અલગ કરવાનું કહે તો તમે કઈ રીતે કરશો, તો જુઓ, હાથ વડે રેતીના દાણા ઉપાડીને મિશ્રણ પરથી અલગ કરવા એ શક્ય નથી. જેમ તમે કેરી અને સફરજનને અલગ કરો છો એવી જ રીતે રેતી અને મીઠાને અલગ કરી શકાય નહીં. તો
આવા પદાર્થોને આવી રીતે શા માટે અલગ કરવામાં જોઈએ તેથી પહેલી જાણવું છે. તો જુઓ મિત્રો, પ્રવૃત્તિ નંબર 1 જે તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 35 ઉપર આપેલી છે, તે કોષ્ટક 5.1 ની કોલમમાં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે. અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ 2 અને કોલમ 3 માં દર્શાવેલો છે. જો કે કોલમ 2 અને કોલમ 3 ની માહિતી થોડી આડી અવળી થઈ ગઈ છે. શું તમે તે રીતને તેના હેતુ તથા અલગ કરેલા ઘટકોના ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડી શકશો? તો જુઓ મિત્રો, કોષ્ટક નંબર 5.1 જે તમને પેજ નંબર 36 ઉપર આપેલું છે, કે કોષ્ટક નંબર 5.1 કે શા માટે આપણે પદાર્થોને અલગ કરીએ છીએ, જે તમને કોષ્ટક 5.1 પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ જ આપણે અહીંયા બોર્ડમાં દર્શાવેલું છે. બરાબર છે મિત્રો? તો જોઈએ મિત્રો કોષ્ટક નંબર 5.1. કોષ્ટક નંબર 5.1 એવું કહેવા માંગે છે કે શા માટે આપણે પદાર્થોને અલગ કરીએ છીએ. પદાર્થો એકબીજા સાથે ભેગા છે તો આપણે શા માટે અલગ કરીએ છીએ તેના વિશેનું કોષ્ટક આપણે અહીંયા આપેલું છે. તો જુઓ મિત્રો કે અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપેલી છે, ત્યાર પછી અલગીકરણ કરવાનો હેતુ, એટલે કે આપણે એ પદાર્થોને શા માટે અલગ કરીએ છીએ, કયા હેતુ દ્વારા આપણે એને અલગ કરીએ છીએ, અને અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ. એક તો અલગીકરણની પદ્ધતિ, ત્યાર પછી એ પદાર્થને આપણે શા માટે અલગ કરીએ છીએ, અને અલગ કર્યા પછી એ ઘટકોનું આપણે શું કરીએ છીએ એના વિશેની માહિતી આ કોષ્ટક 5.1 છે. તો સૌથી પહેલું એટલે કે અલગીકરણની પદ્ધતિ છે કે ચોખામાંથી કાંકરા દૂર કરવા. હવે ચોખા અને કાંકરા બંને પદાર્થોનું મિશ્રણ છે, બરાબર છે? તો એ ચોખા અને કાંકરાના મિશ્રણમાંથી આપણે ચોખા અને કાંકરાને અલગ કરવાના છે, એટલે કે ચોખામાંથી કાંકરાને દૂર કરવા. સમજાયું મિત્રો? ચોખા અને કાંકરાનું જે મિશ્રણ હોય એમાંથી ચોખાને એવા દેવાના છે અને કાંકરાને આપણે દૂર કરવાના છે. તો અલગીકરણ કરવાનો હેતુ શું, શા માટે આપણે આવું કરીએ છીએ, એટલે કે બે જુદા જુદા ઉપયોગી ઘટકોને દૂર કરવા માટે, બરાબર છે? તો હવે કાંકરાને દૂર કર્યા તો આપણે એ કાંકરાનું શું કરીએ છીએ, તો કે આપણે ઘન ઘટકોને ફેંકી દઈએ છીએ, એટલે કે જે કાંકરા છે એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. ત્યાર પછી બીજી પદ્ધતિ છે કે માખણ મેળવવા માટે દૂધને વલવું, બરાબર છે? તો આ કરવાનો હેતુ શું, તો કે બિન ઉપયોગી ઘટકને દૂર કરવા, કે જે ઘટકનો આપણે ઉપયોગ કરવાનો નથી એવા ઘટકોને દૂર કરવા માટે. અને એનું આપણે શું કરીએ છીએ, તો કે આપણે કચરામાં એને ફેંકી દઈએ છીએ. ત્યાર પછી ચાની ભૂકેનું અલગીકરણ, બરાબર છે? ચાની ભૂકેનું અલગીકરણ શા માટે કરવામાં આવે છે, તો કે કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે આપણે કરતા હોઈએ છીએ, અને આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ. ચાનો પણ ઉપયોગ કરીએ છીએ અને એ ભૂકીનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, જેથી કરી આપણે બંને પદાર્થોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે મિત્રો? તો આ કોષ્ટક 5.1 માં માહિતી હતી કે અલગીકરણની પદ્ધતિઓ, આપણે શા માટે પદાર્થોને અલગ કરીએ છીએ, અને એ અલગ કરેલા પદાર્થોનું આપણે શું કરીએ છીએ એના વિશેની માહિતી આ કોષ્ટક 5.1 માં આપણે દર્શાવેલી છે. તો આ કોષ્ટક 5.1 તમારે મિત્રો ફરજિયાત હોમવર્કની અંદર લખવાનું રહેશે. આગળ જોઈએ હવે મિત્રો કે આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા આપણે તેમાં રહેલ નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ. હવે આપણે શું કરીએ છીએ કે કોઈ પણ પદાર્થનો આપણે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે એ પદાર્થની અંદર કેટલાક નુકસાનકારક પદાર્થો અથવા તો ન ઉપયોગી હોય તેવા પદાર્થો રહેલા હોય છે. તો આપણે શું કરીએ છીએ, સૌ પ્રથમ કે પદાર્થનો ઉપયોગ કર્યા પહેલા આપણે જે પદાર્થો બિનઉપયોગી છે એનો આપણે દૂર કરતા હોઈએ છીએ, અલગ કરતા હોઈએ છીએ. ક્યારેક આપણે ઉપયોગી ઘટકોને અલગ ઉપયોગ કરવો હોય તો તેને પણ જુદા પાડીએ છીએ. જે પદાર્થોને જુદા જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ. તે ઘન, પ્રવાહી કે વાયુ પણ હોઈ શકે છે. તો જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય તેવા પદાર્થોને આપણે કઈ રીતે અલગ કરી શકીએ? સમજાણું મિત્રો? જે પદાર્થો જુદા જુદા ગુણધર્મો ધરાવે છે, કોઈ ઘન છે, કોઈ પ્રવાહી છે, કોઈ વાયુ છે, બરાબર છે? જે પદાર્થો અલગ અલગ ગુણધર્મો ધરાવે છે તો એવા પદાર્થોનું અલગીકરણ કઈ રીતે કરવું એના વિશેનો અભ્યાસ આપણે આગળ ભાગ 2 ની અંદર જોશું. તો અહીંયા સુધી આપણે જોયું આ ભાગ 1 ની અંદર કે કોષ્ટકમાં આપણે જોયું કે અલગીકરણની પદ્ધતિઓ,
એ અલગીકરણ કરવાનો હેતુ શું છે અને એ અલગ કરેલા પદાર્થોનું આપણે શું કરીએ છીએ એના વિશેની માહિતી આપણે આ ભાગ એકની અંદર મેળવી. હવેનો આગળનો જે ટોપિક છે કે અલગીકરણ કરવાની પદ્ધતિઓ, બરાબર છે કે પદાર્થો છે એનું મિશ્રણ છે તો એને કઈ કઈ પદ્ધતિઓ દ્વારા એને અલગ કરવામાં આવે છે, તો એ અલગીકરણની પદ્ધતિઓ આપણે આગળ ભાગ બે ની અંદર જોશું. તો અત્યારે બસ આટલું જ, આ કોષ્ટક તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનું રહેશે. નમસ્કાર.